હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું જામનગરના પ્રખ્યાત તીખા ઘૂઘરા સાથે સૌ થતી ત્રણ પ્રકારની ચટણીઓ. તો ચલો રેસીપીની શરૂઆત કરીએ. રેસીપી ગમે તો લાઇક કરજો, શેર કરજો, સાથે અનન્યાઝ હોમ કિચનને ચોક્કસથી સબસ્ક્રાઇબ કરજો. સૌથી પહેલાં આપણે ઘૂઘરા માટેનો લોટ બાંધી લઈએ. તેના માટે એક કપ જેટલો મેદો લીધો છે, હાફ ટીસ્પૂન મીઠું એડ કરી દઈશું, સાથે 4 ટેબલ સ્પૂન જેટલું તેલ એડ કર્યું છે. બધા ઇન્ગ્રીડિયન્ટ્સને સરસ રીતે મિક્સ કરી લો. હવે આપણે પાણી એડ કરતા જવાનું છે અને આ રીતે તેનો લોટ બાંધીને રેડી કરીશું. લોટને આપણે ભીના કપડાથી સરસ રીતે ઢાંકીને મૂકી દઈએ. હવે આપણે ત્રણ પ્રકારની ચટણીઓમાં સૌથી પહેલાં કોથમીરની ચટણી રેડી કરીએ. તો કોથમીરની ચટણી બનાવવા માટે 1 કપ જેટલી કોથમીર, 3 થી 4 નંગ જેટલા લીલા મરચાં લીધા છે, સાથે 1/2 ટીસ્પૂન જેટલું જીરું લઈ લઈશું, 1/2 ચમચી જેટલું મીઠું લઈ લઈશું અને બધા ઇન્ગ્રીડિયન્ટ્સને મિક્સરમાં એડ કરી દઈશું. સાથે જ આપણે તેની અંદર 1 ચમચી જેટલી ખાંડ એડ કરી દઈશું, 1/2 લીંબુનો રસ પણ એડ કરી દો. હવે આપણે થોડું પાણી એડ કરી દઈશું અને ચટણી રેડી કરી લઈશું. તો આપણી ગ્રીન ચટણી રેડી છે. તો ચલો લસણની ચટણી બનાવીએ. તેના માટે 20 થી 25 નંગ જેટલી લસણની કળીઓ, 2 ચમચી જેટલું કાશ્મીરી રેડ ચીલી પાવડર, 1/2 ટીસ્પૂન મીઠું અને તીખાસ માટે લાલ મરચાં પાવડર. લસણની ચટણી આપણી સરસ રીતે રેડી થઈ ગઈ છે. હવે આપણે રેડી કરી લઈએ ખજૂરની ચટણી. તેના માટે 1 કપ જેટલા ખજૂરને સરસ રીતે આખી રાત પલાળી રાખ્યો હતો, સાથે 1 કપ જેટલો ગોળ પણ પલાળીને રેડી થઈ ગયો છે. તેનું પાણી સરસ રીતે રેડી થઈ ગયું છે. હવે આપણે 2 ચમચી જેટલી આમલી લીધી છે, તેને પણ પલાળી રાખી હતી. બધા ઇન્ગ્રીડિયન્ટ સરસ રીતે પલળી ગયા છે. બાઉલ લીધો છે જેની અંદર ખજૂર, ગોળનું પાણી અને આમલીનું પાણી એડ કરી દઈશું અને તેને સરસ રીતે મિક્સ કરી લેવાનું છે અને ગેસની ઉપર ગરમ કરી લઈશું. તે ગરમ થઈને આ રીતનો કલર આવે એટલે મિક્સરની અંદર બધા ઇન્ગ્રીડિયન્ટ્સને સરસ રીતે ક્રશ કરી લઈશું. ક્રશ થઈ જાય પછી આપણે તેની અંદર તીખાસ માટે લાલ મરચાંનો પાવડર અને મીઠું એડ કરી દઈશું અને ફરીથી તેને ગરમ કરીને આ રીતે સર્વ કરી દઈશું. આપણી ત્રણેય પ્રકારની ચટણી ચટણીઓ રેડી થઈ ગઈ છે. તો ચલો ઘૂઘરાની અંદર ભરવાનું સ્ટફિંગ રેડી કરી લઈએ. ઘૂઘરાનું સ્ટફિંગ બનાવવા માટે આપણે બાફેલા બટાકા લીધા છે, સાથે તેની અંદર બાફેલા વટાણા પણ એડ કરી દઈશું, 1 ચમચી જેટલી તીખાસ માટે લીલા મરચાંની પેસ્ટ, સાથે આમચૂર પાવડર અને ગરમ મસાલો એડ કર્યો છે. ટેસ્ટ પ્રમાણે થોડું મીઠું એડ કરી દઈશું. આપણે બધા ઇન્ગ્રીડિયન્ટ્સને સરસ રીતે મિક્સ કરી લઈશું. આપણું સ્ટફિંગ સરસ રીતે રેડી થઈ ગયું છે. તો ચલો ઘૂઘરા બનાવી લઈએ. તેના માટે આ રીતે નાની નાની પૂરીઓ બનાવી લેવાની છે. તો આપણી આ રીતની પૂરી રેડી થઈ ગઈ છે. હવે આપણે તેની અંદર ઘૂઘરાનું સ્ટફિંગ ભરી દઈશું અને આ રીતે તેને ફોલ્ડ કરી દઈશું. ફોલ્ડ થઈ જાય પછી સરસ રીતે બધી બાજુથી તેની કિનારીઓ દબાવી દેવાની છે, જેથી તે ફ્રાય કરતી વખતે બહાર ના નીકળી જાય. હવે આ રીતે તેની આપણે ડિઝાઇન બનાવી દઈશું અને એકદમ સરસ એવો ઘૂઘરો રેડી કરી લઈશું. આપણો એક ઘૂઘરો સરસ રીતે રેડી થઈ ગયો છે. હું તમને બીજો ઘૂઘરો પણ વાળીને બતાવી દઉં. તો બંને રીતે તમે ઘૂઘરાને બનાવવાની ટ્રાય કરી શકો છો. આ રીતે આપણે બધા ઘૂઘરાને સરસ રીતે રેડી કરી લઈએ. આપણા બધા ઘૂઘરા સરસ રીતે રેડી થઈ ગયા છે. હવે આપણે તેને સ્લો ફ્લેમ પર સરસ રીતે ફ્રાય કરી લઈશું. તો તમે જુઓ આપણું તેલ સરસ રીતે ગરમ થઈ ગયું છે. હવે આપણે એક એક કરીને બધા ઘૂઘરા તેલની અંદર એડ કરતા જઈશું અને બંને બાજુથી સરસ રીતે ફ્રાય કરી લઈશું. બંને બાજુથી સરસ રીતે ક્રિસ્પી ફ્રાય થાય પછી આપણે તેને સર્વ કરી લઈએ. સર્વ કરવા માટે એક પ્લેટની અંદર મેં ઘૂઘરા લીધા છે. ઘૂઘરા ગરમ હોવાને લીધે આપણે તેને ચમચીની મદદથી કાણા પાડી લઈશું, સાથે તેની અંદર લસણની કોથમીરની ચટણી એડ કરી દઈશું અને ખજૂર આમલીની ચટણી પણ સર્વ કરી દઈશું. હવે આપણે તેની અંદર મસાલા સિંગ એડ કરવાની છે અને સેવ ભભરાવી દઈશું. તો લો, અમારા જામનગરના તીખા ઘૂઘરા રેડી થઈ ગયા છે, સાથે ચટણીઓ પણ એકદમ ટેસ્ટી અને ચટપટી રેડી થઈ ગઈ છે. ચોક્કસથી રેસીપી ટ્રાય કરજો. આ રીતે ચટણીઓ બનાવજો, તેનું સ્ટફિંગ બનાવજો અને ઘૂઘરા બનાવીને તમારા વાલા બાળકોથી લઈને વડીલોને ચોક્કસથી બનાવીને ખવડાવજો. જો તમને મારી રેસીપી ગમે તો રેસીપીને લાઇક કરજો, શેર કરજો, સાથે અનન્યાઝ હોમ કિચનને ચોક્કસથી સબસ્ક્રાઇબ કરજો.